ગીર સોમનાથના કોડીનારમાં રાનાવાળા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર ખુલ્લું મુકાયું. ગીર સોમનાથના કોડીનારના રાનાવાળા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર ખુલ્લું મુકાયું. છેલ્લા 45 વર્ષથી વધુ સમયની લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થામાં વધુ એક વંધ્યત્વની સમસ્યાનો આવશે ઉકેલ. કોડીનાર સહિત આસપાસના 3 તાલુકાના લોકોને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા નહીં થાય. કોડીનારના શુગર મિલમાં ચાલતી રાનાવાળા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કે જે છેલ્લા 45 વર્ષથી વધુ સમયથી લોકોના સુખાકારી જીવન માટે રાહત દરે સારવાર કરી રહી છે, ત્યારે કોડીનારના તાલુકાના 96 ગામો સહિત વેરાવળ, ઉના, સુત્રાપાડા, ગીર ગઢડા, તાલાલા સહિત આસપાસના વિસ્તારના લોકો કે જેઓ આઈવીએફ એટલે કે વંધ્યત્વની સમસ્યાને લઈ અમદાવાદ, રાજકોટ ધક્કા ખાવા પડતા હતા, ત્યારે કોડીનાર રાનાવાળા હોસ્પિટલ અને ગાયનેક ડૉક્ટર શ્વેતાબેનવાળા કે જેઓ છેલ્લા 3 વર્ષથી રાનાવાળા હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, તેઓના સહયોગથી આજરોજ રાનાવાળા હોસ્પિટલ ખાતે આઈવીએફ સેન્ટર ખુલ્લું મુકાતા કોડીનાર સહિત આસપાસના 3-4 તાલુકા લોકોને આઈવીએફની સારવાર રાહત દરે મળી રહેશે અને લોકોને દૂર દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે. ત્યારે અહીંના ગ્રામ્ય વિસ્તારના નિસંતાન લોકો આઈવીએફ સેન્ટર અદ્યતન સુવિધાઓ સાથે ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસ દાદાના હસ્તે જિલ્લા બના મહાનુભાવ અને ડોક્ટરની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. મારા દાદાએ 1974માં સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે હું 3 વર્ષથી ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ છું અને મેં જોયું 3 વર્ષમાં કે આઈવીએફ માટે લોકો અમદાવાદ, રાજકોટ ધક્કા ખાય છે, પૈસા વગાડે છે, તોય છતાં એ લોકો મનથી શારીરિક રીતે થાકી ગયા હોવાના કારણે આ ટ્રીટમેન્ટ એ લોકોને પોસાય એમ નથી. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જો અહીંયા રાનાવાલામાં રાહત દરે આઈવીએફ કરી અને પીએમજેનો પણ લાભ લઈએ, તેથી કરીને ફક્ત આઈવીએફના ખર્ચામાં જ એ લોકોને બાળક મળી શકે, તેથી કરીને અમે રાનાવાલામાં હવેથી આઈવીએફની સેવા શરૂ કરીએ છીએ. એટલે ઉના, વેરાવળ અને કોડીનાર, તાલાળા બધા જ વિસ્તારોને ખૂબ જ લાભ મળશે. અમદાવાદ, રાજકોટના તમામ જે પણ મોટા આઈવીએફ સેન્ટર છે, જાણે વિંગ્સ છે, બેન્કર છે, એજ લેવલની બધી જ મશીનરી જર્મનીથી મંગાવવામાં આવી છે અને બધી જ સુવિધા જે અમદાવાદ મળતી હતી, ઇક્સી અને ટેસા પૈસા, જે પણ તમે લેપ્રોસ્કોપી, હિસ્ટ્રોસ્કોપી, એવરી બધી જ સુવિધા, ક્વોલિફાઇડ સ્ટાફ, બધું જ અમે અહીંયા કરેલું છે રાનાવાલામાં. આજે કોડીનાર તાલુકામાં જે રાનાવાલા હોસ્પિટલ જે 72માં ચાલુ થઈ છે, 72થી અત્યાર સુધીમાં જે કાર્યકર્તા કરે છે, અત્યારે ડેઇલી 150ની ઓપીડી છે ને સૌથી જે આ પુણ્યનું કામ કર્યું છે શેતાબેને, શેતાબેન એટલા હોશિયાર છે કે એને બીજે બી હોસ્પિટલ કરવું હોય કે એના પપ્પા, એના સસરા કે બાર બી કરી શકે એમ છે. પણ કોડીનારમાં જે લોકો બહારથી ભણીને પાછા કોડીનાર આવે છે એના માટે કોડીનાર તાલુકા અને કોડીનાર શહેર વતી ખૂબ ખૂબ હું બધીને એ બે માણસને, જે શેતાબેન અને હરદેવને, ખૂબ ખૂબ આભારી કરું છું. કારણ કે એટલું મોટું કામ જે કર્યું છે, કારણ કે એ પોતે પણ એટલે પૈસાથી સુખી છે કે પોતે બી અમદાવાદ કરી શકે એમ હતા, રાજકોટ કરી શકે એમ, પણ એને જે તાલુકા માટે જે એના બાપ દાદાએ, તેના પપ્પાએ, એ લોકોએ જે કામ કર્યું છે, એ લોકોએ એના માર્ગ ઉપર ચાલી એને એવું નક્કી કર્યું છે કે અમારે કોડીનાર તાલુકામાં અને કોડીનાર લોકો માટે જ આ કરવાનું છે. કારણ કે આનો જે ખર્ચ થાય છે બહાર જવાનો આવવાનો એ ઘણો બધી થાય છે, કે જે અહીંયા આ કામ કર્યું છે તાલુકા માટે અને શહેર માટે એ પુણ્યનું કામ કર્યું છે.